તો એક ગુરુ તરીકે હું શું ભાગ ભજવીશ? હું એસ્થેટિક્સ પર ધ્યાન આપું છું. તેથી ફક્ત જો તમે પોતાની જાતને ખુલ્લી રાખવાની મહેનત કરશો તો તમે કેટલું ખુલ્લા રહો છો તેના આધારે હું તેટલો સક્રિય ભાગ ભજવીશ. જો તમે મને કરવા દેશો તો તમારે સવારના નાસ્તામાં શું ખાવું જોઈએ તે પણ હું નક્કી કરીશ, પરાણે નહીં પણ એક કુદરતી પસંદગી તરીકે. શું તમે મારી માટે ઇડલી અને ઢોસા વચ્ચેની પસંદગી કરશો? એવું નહીં. તમે રસ્તા પર ચાલી રહ્યા છો, તમે ખાડામાં ચાલી રહ્યા છો કે રોડ પર કે પછી ફૂટપાથ પર, તે તમે નક્કી નથી કરતા, પણ સૂર્યપ્રકાશ નક્કી કરે છે. છે કે નહીં? તે અર્થમાં હા. દરેક પાસું, જો તમે રાજી હશો, જો તમને તમારું પોતાનું જીવન જોઈતું હોય તો તે તમારા ઉપર છે. તમે ઈચ્છો છો કે હું ફક્ત તમારું આધ્યાત્મિક જીવન પ્રભાવિત કરું, મારા માટે તે ઠીક છે. કેટલાક લોકો સૂર્યપ્રકાશ ત્યારે જ જોવે છે જ્યારે તેઓ વેકેશન પર જાય છે, વર્ષમાં એકવાર. કેટલાક લોકો દરરોજ સવારે તેઓ સૂર્યને આવકારવા માટે જ સવારે વહેલા ઉઠે છે. તે તમારી પસંદગી છે, હું તે તમારા ઉપર છોડું છું.